મારા પપ્પાની જેમ શીખામણ જ આપ્યા કરે છે. મારા પપ્પા તો કરોડો રૂપિયા મૂકીને ગયા છે. ખાઓ પીઓ ને લેર કરો બસ. તું પણ સમજતો નહીં યાર. અરે યાર તને શું ખબર પડે, આપણા પૂર્વજોએ દેશની આઝાદી માટે કેટલું બલિદાન આપ્યું છે. ભૂખ્યા તરસ્યા ગયા છે. અરે યાર શું ખાવા પીવાની વાત કરે, ભૂખ લાગી છે, ચાલ બીજા ખાવા જઈએ. આઝાદીનું પર્વ આપણે સૌ જાણીએ છીએ. ભારત માતાને આઝાદ કરવા માટે અને ભારતને આઝાદી મેળવવા માટે મિત્રો આપણા પૂર્વજોએ કેટલું બધું બલિદાન આપ્યું છે, કેટલું કષ્ટ સહન કર્યું છે, કેટલી યાતનાઓ વેઠી છે. શું આપણે આપણા પૂર્વજોના વડીલોને એમના આપેલા બલિદાનને શું આપણે ભૂલી જઈશું? ના મિત્રો, આપણે આપણા વડીલોને આપણા પૂર્વજોએ જે શહીદી ઓહરી છે અને ભારત માતાને જે આઝાદી અપાવી છે તો ખરેખર મિત્રો આપણે આપણી આઝાદીને જાળવવી જોઈએ. અને આઝાદી એ આપણા રાષ્ટ્રનો યુગ ધર્મ છે, આપણે એને જાળવવા માટેનો પ્રયાસ કરવો જોઈએ. કારણ કે આઝાદી એ મફતમાં નથી મળી. મિત્રો આ ભારતનું રક્ષણ કરવું અને આ રાષ્ટ્રીય ધ્વજનું રક્ષણ કરવું એ આપણો રાષ્ટ્રીય ધર્મ છે. અને આપણે સૌ આ આઝાદીને જાળવવા માટે તન મન અને ધનથી પ્રયત્ન કરતા રહીશું. આઝાદી હશે તો આપણું જીવન સફળ છે. નમસ્તે મિત્રો, જય હિન્દ, જય ભારત.